દર્શક મિત્રો, નાનકડા વિરામ બાદ કાર્યક્રમની અંદર સ્વાગત કરું છું. આશ્રમ વિશે વાતોને આગળ ધપાવીએ. બાપુ ફરીવાર કાર્યક્રમમાં સ્વાગત છે. બાપુ, યુવાનોની વાત કરી રહ્યા હતા આપણે ત્યારે, અત્યારે હાલના યુગમાં આ ડિજિટલ પ્લેટફોર્મમાં આમ તો મળ્યા છે ત્યારે, ખાસ કરીને આ યુવાનો પણ વેસ્ટર્ન સંસ્કૃતિનો મારો વધી રહ્યો છે, વિદ્યાપનોની એવી અસર થઈ રહી છે, તો આ મુદ્દે શું કહેશો? યાંત્રિક યુગથી દુનિયા આખી નાની થઈ રહી છે. તો સારી વસ્તુ હોય તો વિશ્વને કોઈ પણ ખૂણેથી હોય તો યુવાનો લે, એની સામે વાંધો નથી. સારી વસ્તુ દરેક જગ્યાએ કંઈ ને કંઈ સારી વસ્તુ છે, એટલે આપણું માનસ વિશાળ રાખીને આપણે સ્વીકારવું જોઈએ કે સારી વસ્તુ હોય કોઈ પણ જગ્યાએથી આપણે લેવી જોઈએ. ઘણા બધા પશ્ચિમ દેશોની પદ્ધતિ જે છે કે એમાં કામ કરવાની પદ્ધતિ, ટાઈમ ટેબલ પર બધાને ચાલવાનું, વાયદો કર્યો હોય તો એના પ્રમાણે જવાનું, તો આવી પદ્ધતિઓ સારી છે. સ્વચ્છતા તમે જુઓ તો વિકસિત દેશોમાં ખૂબ સારી છે, તો આપ લ્યો બધા, એમાં કંઈ ખોટું નથી. યુવાનો યુવતીઓ જે એનો સ્વીકાર કરે, પણ જે વસ્તુ નથી લેવા જેવી એવી વસ્તુ જે છે એ અપનાવે છે, અને એ પશ્ચિમીકરણનો વાયરસ જે છે એ વાય છે, અને એ વ્યક્તિત્વ જેનું વામણું કરી દે છે. જે વૈરાટ વ્યક્તિત્વ હોય વામણું કરે. બીજું, ભારતીય પરંપરાની અંદર કુટુંબ પરિવાર વ્યવસ્થા છે એ આખા વિશ્વ કરતાં શ્રેષ્ઠ પ્રકારની છે. અહીંયા બાળકને એના માતા પિતા, એના મમ્મી, એના નાની, એના દાદી, એના નાના, દાદા, મામા, આમ બધા પ્રકારનું વર્તુળ જે છે એને પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા બીજા પશ્ચિમ દેશોમાં નથી. એટલે આપણી કુટુંબ વ્યવસ્થા છે એને તોડવી ન જોઈએ, અને કુટુંબ વ્યવસ્થાનો સ્વીકાર કરવો જોઈએ. બીજું, આપણો ભવ્ય વારસો છે આધ્યાત્મિકતાનો. એ આધ્યાત્મિકતાનો વારસો, સંપ્રદાય એ અલગ વસ્તુ છે. સંપ્રદાય એ એક દેવતા માટેની નિષ્ઠા, એમાંય પણ નિષ્ઠા હોવી જોઈએ કોઈ પણ ઉપાસના કરે એમાં, એ આવકાર્ય છે. પણ આ બધાયથી ઉપર હોય તો આધ્યાત્મિકતા છે. અને ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા આજ લાખો વર્ષથી ચાલે છે એનું મુખ્ય કારણ જો હોય તો એ અનેક દેવી દેવતાઓમાં માન્યતા માને છે, સાકાર ઉપાસનામાં માને છે, નિરાકાર નિર્ગુણ ઉપાસનામાં પણ માને છે, પણ અનેકમાં એકનું જ દર્શન કરે છે. વેદમાં જેને બ્રહ્મ કહે છે એ વૈષ્ણવ સંપ્રદાયના કૃષ્ણ ઉપાસક, ભગવાન કૃષ્ણને માને છે સેવક, તો એ અનંત બ્રહ્માંડ નાયક તરીકે કૃષ્ણને માને છે, નહીં કે એક યશોદાનંદના પુત્ર તરીકે, અનંત બ્રહ્માંડના નાયક તરીકે એ માને છે. આખી પરંપરા ચાલે. રાઘવેન્દ્ર સરકારને માને છે તો અનંત બ્રહ્માંડના નાયક રાઘવેન્દ્ર સરકાર છે એમ સમજીને, એટલે હજારો દેવી દેવતા હોવા છતાં અનેકમાં દર્શન તો બ્રહ્મનું જ થાય છે. એટલે એ હિન્દુ ધર્મની મહત્વતા છે, એ અનેકમાં એકના સ્વરૂપનું દર્શન કરવું. આ બાબત દરેક સંપ્રદાય અને દરેક આચાર્યોએ પણ સમજવા જેવી છે કે ભાઈ, ઉપાસના પોતાના ઈષ્ટદેવની આપે, એનો દ્રઢ આશ્રય પણ કરાવે, પણ એક કે આખર બ્રહ્મ તત્વ એક છે. એટલે આ આપણો આધ્યાત્મિક વારસો છે. ભૌતિક જગતની અંદર કુટુંબ પરિવાર જે છે, અને એના પણ કેવા સૂત્ર છે કુટુંબ પરિવારમાં, માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, ગુરુદેવ ભવ, આચાર્ય દેવ ભવ, આ બધા સૂત્રો છે કે હું મારે આંગણે આવેલા મહેમાનોને, અતિથિને ભગવાનનું રૂપ સમજીશ, મારા માતા પિતાને ભગવાનનું રૂપ સમજીશ, મારા આચાર્ય, મારા ગુરુજન છે એને ભગવાનનું રૂપ સમજીશ. આ આપણે ભવ્ય સભ્યતાનો વારસો આપણને પ્રાપ્ત થયો છે. યુવા પેઢીએ આ સાચવવા જેવો છે. અને પ્રબળ પુરુષાર્થથી વિઝન સાથે ભારત વર્ષની કરવત બદલી દેવી જોઈએ. અને એની અંદર પણ જડતા, રૂઢિવાદ, માન્યતા, ભ્રાંતિઓથી બહાર આવીને વિજ્ઞાનનો સ્વીકાર કરીને આધ્યાત્મિક ભાવ સાથે જીવન જીવવું જોઈએ. વિજ્ઞાનનો પણ સ્વીકાર કરવો આ યુગમાં જરૂરી છે. પણ એ વિજ્ઞાનની સ્થિતિ એવી છે, મોભાર ઉપર એક લખોટી નાખો તો એક ઇંચનો ફેરો હોય તો પૂર્વ દિશામાં જાય, એક ઇંચનો ફરક હોય તો પશ્ચિમમાં જાય. એમ એ વિચારધારા કઈ દિશામાં જાય છે
એને કેવા સંસર્ગ મારીએ છીએ એના ઉપર વિચારધારા ગતિ કરતી હોય છે. એટલે બાપુ, યુવાનોમાં ક્યાંક ટેકનોલોજીનો ઉપયોગ પણ જરૂરી છે ખરો, પરંતુ આજના યુવાનમાં અમુક એવા દૂષણો પણ જોવા મળે છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, ખાસ કરીને વ્યસનોનું પ્રમાણ વધી રહ્યું છે. ખોટી વેબસાઇટો ખોલીને ખોટા ગલત પ્રચારો કરવા, આ બધી જે છે એ માનવ દ્રોહ છે. એ આતંકવાદ કરતાંય ભયંકર સ્થિતિ છે. એટલે એવી રીતે એનો દુરુપયોગ ન કરવો જોઈએ. તો ખરેખર યુવાનોની વૃત્તિ કેવા પ્રકારની હોવી જોઈએ, તમે શું માનો? યુવાનોની મુખ્ય વૃત્તિ છે સમષ્ટિ, બધાનું કલ્યાણ થાય એવી ભાવનાથી. વિશ્વ કુટુંબનું સૂત્ર જો કોઈ આપ્યું હોય તો ભારતીય સનાતન પરંપરાએ આપ્યું છે. એ સિદ્ધાંતને વળગીને સૌનું ભલું થાય, વ્યક્તિગત એ પ્રયત્ન કરે એ પણ જરૂરી છે, પણ મારો વ્યવસાય કે મારી કમાણી એવા પ્રકારની ન હોય કે જેમાં બીજાને નુકસાન થાય. એટલે એ દ્રષ્ટિકોણથી સમષ્ટિલક્ષી ભાવ સાથે યુવા વર્ગે આગળ આવવું જોઈએ. એવી જ રીતે યુવા વર્ગે રાજકીય ક્ષેત્રમાં પણ જોડાવવું જોઈએ, જરૂરિયાત જણાય, પણ સાચા અર્થમાં દેશ સેવા કરવાની દ્રષ્ટિથી, નહીં કે તકલાદી પણ. અને કમનસીબી છે કે રાજકીય ક્ષેત્ર અને ધર્મ ક્ષેત્ર બેમાં કોઈ તાલીમ પદ્ધતિ નથી, અને બેનું વર્ચસ્વ સારું એવું છે હજી પણ. પણ જો એ બંનેને એવી એક તાલીમ આપવામાં આવતી હોય તો મને લાગે છે કે બહુ સારો વિકાસ થઈ શકે. અને બાપુ, તમે નાગરિકને રાષ્ટ્રવાદની વાત કરી છે એક યુવાને, તો આજના નાગરિકે, દરેક નાગરિકે હિન્દુવાદમાં માનવું, રાષ્ટ્રવાદમાં માનવું જોઈએ કે જ્ઞાતિવાદમાં માનવું જોઈએ, તમે શું માનો ત્રણેયમાંથી? જો હિન્દુ સંસ્કૃતિ છે એમાં છૂતાછૂતના જે ભેદ આવ્યા, હિન્દુ સભ્યતાની ઘોર ખોદી, છૂતાછૂતના ભેદ જે આવ્યા છે એ ભારતીય પરંપરામાં છૂતાછૂતના ભેદ હતા જ નહીં. વર્ણાશ્રમ વ્યવસ્થા હતી. વર્ણાશ્રમનો અર્થ જે કામ સ્વીકારે એ આધારે એ ઓળખાતા હતા, એ આધારે ઓળખાતા. ભગવાન વેદવ્યાસજી મહારાજ છે, એણે 18 પુરાણની રચના કરી, સમગ્ર હિન્દુ સમાજ જેનો સ્વીકાર કરે છે એના માતા મચગંદા હતા. જો ભેદરેખા હોત તો આ કેમ બને સ્વીકાર કરે? વાલ્મીકિ ઋષિએ રામાયણની રચના કરી, ગ્રંથનો સ્વીકાર બધાએ સર્વોપરી રીતે સ્વીકાર કર્યો છે. એ રચિતા જે હતા એ આદિવાસી જાતિના વાલ્મીકિ ઋષિ હતા. મેવાડની મહારાણી જે છે એ મીરાબાઈની, એના ગુરુ રોહિદાસજી હતા, સંત રોહિદાસજી, એ હરિજન સમાજમાંથી, ચમાર સમાજમાંથી હતા. તો આવી જાતિવાદ જે છે એ એના માટે વર્ણાશ્રમ વ્યવસ્થા હતી, જાતિવાદના ભેદભાવ નહોતા. એટલે છૂતાછૂતના ભેદ હિન્દુ સમાજે વર્તમાન પરિસ્થિતિમાં તો ત્યાગી દે, વચ્ચેની પરિસ્થિતિ આ આવી. બીજું, હિન્દુ સમાજ ક્યારેય મહિલાઓને ઘૂંઘટામાં રાખતા એવું પણ નહોતું. મોગલો આવ્યા પછી પાલખી લઈ જવા માંડ્યા, ડોલી લઈ જવા માંડ્યા રાજઘરાનામાં. ત્યાર પછી ખાંડાની પ્રથા આવી, તલવારને ખાંડું કહે, એના સાથે લગ્ન કરે, અને એક સેફ્ટી માટે અને એ આ પડદો આવ્યો. પણ ક્યાંય દેવી દેવતાઓએ, સીતાજીએ કે પાર્વતી માએ કે કોઈ દેવી દેવતાએ લાજ કાઢી હોય એવો દાખલો નથી. ભારતનું સૂત્ર છે નારી તું નારાયણી, નારી તું નારાયણી. અને દરેક દેવી દેવતાઓનો જે છે એ એક દિવસનો તહેવાર છે, રામનવમી, શિવરાત્રિ, જન્માષ્ટમી. નવરાત્રિ 9 દિવસની છે. એ સાબિત આપે છે કે નારીને ભારતીય ઋષિમુનિએ પ્રાધાન્યતા આપી છે. એટલે જે અત્યારના મહિલા કહે છે ને કે પશ્ચિમનું સૂત્ર લઈને નારી પુરુષની અમે સમોવડી છે, એ ખોટું સૂત્ર છે. ઉલટાનું એનાથી 9 ગણી નવાજવાની વાત છે. હે માં, તું તો નારાયણી રૂપ છો, હે નારી તું તો સ્વર્ગની રચિતા છો, એટલે તું શું કામ સમાન કરે? તારી પાસે તે ઋષિમુનિ ગમે એવો સંત હોય તો એને માએ જે છે એ જન્મ આપ્યો છે. ચાહે મોટા આચાર્ય હોય, ધર્મગુરુ હોય, સંત હોય, એને આચાર્ય, એને જન્મ તો માએ આપ્યો છે. તે દુનિયા તે માં તે બતાવી છે, ગમે એવા વીર પુરુષો હોય, યોદ્ધાઓ હોય એને. એટલે નારી તું નારાયણીનું અમારું ભારતીય ઋષિમુનિનું સૂત્ર છે. નારી સમવડી નહીં, નારી પાસે સમર્પિત છે. નારી સમાજને જોડતી કડી છે, સમાજને જોડતી કડી છે, સમાજને. અને નારી મિત્ર પણ છે, અને રંભાનું રૂપ પણ છે, માનું રૂપ પણ છે. એટલે યુવા પેઢીએ એનો આદર કરવો જોઈએ, અને એને હંમેશાને માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. એ તમને પ્રોત્સાહિત કરશે.
એટલે આ ભારતીય પરંપરા છે. દેશ હિત માટે દરેક નાગરિકે અમુક જીવન મંત્રો અપનાવવા જોઈએ, મારું એવું માનવું છે. બે કે ત્રણ જીવન મંત્રો હોય દરેક નાગરિક. ધાર્મિકતા જે છે એ આપણી હોય માન્યતા, હું તો એમ કહું છું કે જે મઝહબ મુસલમાન હોય કે હિન્દુ હોય, અગર તો વૈષ્ણવ હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે શિવ સંપ્રદાય, એ પોતપોતાના ઈષ્ટદેવમાં શ્રદ્ધા રાખે, અગર પોતપોતાની પરંપરામાં શ્રદ્ધા રાખે તો કાંઈ ખોટું નથી. પણ એણે રાષ્ટ્રને પ્રાધાન્યતા આપવું જોઈએ. રાષ્ટ્રને જરૂરિયાત પડે તો એણે બધાએ એક મંચ ઉપર એકત્ર થઈ જવું જોઈએ, અને આ જ ભાવના સર્વોપરી રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ. કદાચ મુસલમાન લોકો હોય તો મુસલમાન આ દેશમાં રહે છે અને વર્ષોથી રહે છે, પેઢીઓથી, તો એની હારે દંગલ કરવાથી કોઈ ફાયદો નથી થવાનો. પણ હું તો એમ અપીલ કરું છું કે મુસલમાન ભાઈઓએ પણ ત્રિરંગાનો આદર કરવો જોઈએ, બાંધારણનું પાલન કરવું જોઈએ, રાષ્ટ્રભાવના રાખીને આ દેશને વફાદાર રહેવું જોઈએ. તો એ પણ આપણા ભાઈ ભાંડુ છે, સાથે રહીએ, એની સામે કોઈ પ્રશ્ન નથી. પણ એક વખત એણે આની વફાદારી જે છે એ અદા કરવી જોઈએ. ક્રિકેટ રમાય, પાકિસ્તાનવાળા જીતે ને ફટાકડા અહીં ફોડે, એ વ્યાજબી વાત નથી. પણ ભાઈ ભાંડુની જેમ રહેવું હોય તો આ દેશની આ ભૂમિની રોનક અહીં ચમન થાય ચારે બાજુ, એવું રીતે હળી મળીને કામ કરવું જોઈએ. રાષ્ટ્રીય પક્ષે પણ કોઈ જાતના પક્ષપાત વગર, અને જે તામસ પ્રવૃત્તિ કરતા હોય એના ઉપર તો વોચ રાખવી જ જોઈએ. ચોક્કસ. અને બાપુ, અમને યુવાનો પ્રશ્ન કરતા હોય અને બીજા નાગરિકો પણ કરતા હોય, તન મન અને ધન ત્રણેયની શુદ્ધિ માટે શું કરવું? જો ભાઈઓ, હંમેશાને માટે ત્રણ પ્રકારની તંદુરસ્તી રાખવી જોઈએ. શરીરની તંદુરસ્તી, આપણા જૂના સૂત્ર છે, પહેલું સુખ જાતે નરવા, પહેલું સુખ, તો એમણે વ્યસનથી મુક્ત રહેવું, શરીર તંદુરસ્ત રાખવું હોય તો પૌષ્ટિક આહાર લેવો, વ્યાયામ કરવો, પ્રાણાયામ કરવો, શ્રમ કરવો, એટલે એનું સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત રહેશે. એમણે એનું મન તંદુરસ્ત રાખવું હોય તો પ્રકૃતિ વાતાવરણમાં જવું, સંગીત સાંભળવું, આકાશને સાગરના મોજાઓ, વાયુ પર્વતો એનું નિરીક્ષણ કરવું, સારા પુસ્તકો વાંચવા અને સારા કોઈ મહાત્માઓની મહાન આત્માઓ હોય એની સંગમાં રહેવું, તો એનેથી એની મનની તંદુરસ્તી, એટલે એ મનની તંદુરસ્તી. અને ધનની તંદુરસ્તી મેળવવી હોય તો સૌ પ્રથમ વિઝન પ્રાપ્ત કરો. તમારે ડૉક્ટર થવું, સાયન્ટિસ્ટ થવું, વૈજ્ઞાનિક થવું, કોઈ પણ એક નિર્ણય કરો અને વિઝન પ્રાપ્ત કરો પૂરેપૂરું. અને વિઝન પ્રાપ્ત કર્યા પછી તમે ડિસિઝન લઈ લ્યો, પછી ટીમમાં કામ કરો મિલનસાર સ્વભાવથી, પછી કામની ક્વોલિટી આપો, પછી લોકસંપર્કમાં આવો અને ચોકસાઈથી કામ કરો, ટાઈમ ટેબલમાં કામ કરો, પછી રિકવરીનું ધ્યાન રાખો અને સફળતાનું શિખર સર કરો, તો તમારી આર્થિક તંદુરસ્તી. આ ત્રણેય તંદુરસ્તી યુવાનોએ જાળવવી જોઈએ. ત્રણ વસ્તુનો હંમેશા પ્લાન કરવો જોઈએ, એમાં સંબંધોનો પ્લાન કરવો જોઈએ, સમયનો પ્લાન કરવો જોઈએ, અને ફાઇનાન્શિયલ એટલે ધનનો પ્લાન કરવો જોઈએ. આ ત્રણ પ્લાન કરવા જોઈએ. અને એ વ્યક્તિએ હંમેશાને માટે ત્રણ તંદુરસ્તી, શારીરિક, માનસિક અને આર્થિક, આ ત્રણ તંદુરસ્તી રાખવી જોઈએ. અને આપણા સંબંધોના પ્રકાર પણ છે, એમાં બ્લડનો સંબંધ એટલે કુટુંબ જે હોય, વ્યક્તિએ કુટુંબમાં બગાડવું ન જોઈએ બને ત્યાં સુધી, કારણ કે એ પાછા ભેળા થવાના, કાકા બાપા જે હોય બધા ભેળા થવાના. પછી વ્યવસાય સંબંધ, વ્યવસાય હોય તો એના સંબંધોથી જોડાય, પણ વ્યવસાય પૂરો કરો પછી સંબંધો બધા પૂરા થઈ જાય, ત્યારે કૌટુંબિક સંબંધો કાયમ જળવાય. અને એક છે આપણા ધાર્મિક સંબંધો, જે ધર્મમાં સંકળાયેલા હોય એ પણ એક સંબંધો છે. અને ખાસ એ કહેવાનું છે કે જાતિવાદ નુકસાન કરે છે, એના કરતાં એમ કહેવા કરતાં જાતિને એક વ્યવસ્થાનો ભાગ હતો. સરકાર વ્યવસ્થા કરે તો એક ગ્રુપ મળીને, એક સોસાયટી મળીને કોઈ કામ કરે તેમાં ખોટું શું, જેવી રીતે બ્રાહ્મણો મળીને કરે, વૈશ્ય કરે, પણ એકાબીજાના
રાગ દ્વેષ ન કરે એમ કરીને ઝુંડ બનાવીને એકબીજા દ્વેષમાં જાય, એ ખોટું છે. વ્યવસ્થા તો સોસાયટીના નામ લઈને કરો, ક્લબોના નામ લઈને કરો, એક વ્યવસ્થા કરો છો, એમ એક ગ્રુપ બને, બીજું ગ્રુપ બની અને વ્યવસ્થામાં મદદ કરે, એ રાગ દ્વેષ નહીં. સંપ્રદાયનો પણ એવી રીતે ઉપયોગ કરવાનો છે કે એક જગ્યાએ ભીડ થાય તો બધા નોખા નોખા પોતપોતાની શ્રદ્ધા પણ ઉપાસના કરે, પણ આખર બધા બ્રહ્મનું દર્શન કરે. તો આ બે પ્રશ્નનો નિવાડો આવી જાય છે. ચોક્કસ બાબુ, બેક ટુ બેક તમે અનેક પ્રશ્નો જવાબ આપી રહ્યા છે. આ દર્શક મિત્રોને ખૂબ આનંદ આવે છે. રાજનીતિમાં આવવું છે મારે. રાજકારણ એવો શબ્દ નહીં વાપરી આ પ્લેટફોર્મ મારફત. તમે શું માનો, ખરી રાજનીતિ કેવા પ્રકારની હોવી જોઈએ? જો ભાઈ, રાજાશાહી હતી, લોકશાહી. લોકશાહી આવકાર્ય છે. લોકશાહીના માધ્યમથી લોકો વડે, લોકો માટે ચાલતું શાસન. પણ એની અંદર નિષ્ઠાવાન વ્યક્તિઓ, લીડરશીપ લેનારી વ્યક્તિઓ જે છે એનું વૈરાટ વ્યક્તિત્વ હોય અને એના પાયામાં સત્ય રાખતો હોય. નહીંતર એટલા બધા જૂઠાણા ફેરવે તો આપણને માનસમાં થાય કે ઓહો, આ ક્ષેત્રમાં આટલું બધું એમ. પણ પરિસ્થિતિ દિન પ્રતિદિન જે છે ઘણી સુધરતી જતી હોય એવું લાગે છે. પણ હજુ પણ ખૂબ જ કીધું ને કે આ ક્ષેત્રમાં જો તાલીમ ચાલતી હોય ને તો બહુ મોટું પરિણામ આવી શકે. સાધુ સંન્યાસીમાં જેમ એક પ્રમુખ સ્વામીએ સારંગપુરમાં એક વ્યવસ્થા કરી હતી સાધુઓને તાલીમ લેવા માટે, એમ સમગ્ર ભારત સાધુ સમાજના લેવલે, અખાડા પરિષદના લેવલે જો આવી કંઈ તાલીમ થાય તો એનું પરિણામ ખૂબ સારું આવે. એમ પોલિટિક્સમાં પણ એ હોય તો ઘણો ફરક પડે. શુદ્ધ રાજનીતિ પછી સમજદાર. આજના સમયમાં વિશ્વ લેવલ ઉપર ચાલવું છે. જે ટોચના રાજકીય આગેવાનો હોય એ વિશ્વની સાથે હાથ મિલાવીને ચાલી શકતા હોવા જોઈએ. તો અમે એનું સૂત્ર આપીએ છીએ કે ધનાઢ્ય ફેલ થાય, વિદ્વાન ફેલ થાય, પોલિટિક્સ ફેલ થાય, પણ મૈત્રીનો હાથ લઈને ચાલે ક્યારેય ફેલ ન થાય. તો અત્યારે વિશ્વમાં સારી સારી ટેકનોલોજી છે, સારા વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન થયા છે, તો એવા કમિટમેન્ટ પણ જો થતા હોય, અને મોદી સાહેબના વખતમાં થાય છે, હું કોઈ વ્યક્તિગત પ્રશંસા નથી કરતો, પણ સારી વાત છે એનો સ્વીકાર આપણે કરવો જોઈએ. એટલે એવી રીતે સારી સારી ટેકનોલોજી છે દુનિયામાંથી આપણે લાવવી જોઈએ. કૃષિ ક્ષેત્રે આપણે કામ ઘણું બધું કરવાની જરૂર છે, કારણ કે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે તો બહુ મોટો વર્ગ એમાં જળવાઈ રહે એમ છે. પણ આધુનિકરણથી કરે તો ચીલા ચાલુ નહીં. ટેકનોલોજીને એટલે સારા રાજકીય ક્ષેત્રના આગેવાન હોય તો દેશની ખૂબ મોટી પ્રગતિ થાય. અને જેમ જેમ માણસ ઊંચાઈ ઉપર જતો જાય એમ એની દ્રષ્ટિમાં પણ ફરક પડતો જાય કે વિશ્વમાં કેમ સુલે શાંતિ છવાય. અત્યારે તો યુક્રેનનો અને રશિયાનું યુદ્ધ જે ચાલે છે ચિંતાજનક રીતે છે, દુઃખની વાત છે. અને બે દેશને નુકસાન છે એવું નથી, પ્રકૃતિને પણ મોટું નુકસાન થાય છે, વિશ્વ લેવલ ઉપર એની અસર પડતી રહે છે. અને બાપુ, એક રાજનીતિની વાત કરી એટલે બીજી વાત મને યાદ આવી ગઈ. આમ તો સાધુ સંતોનું અને રાજકીય લોકોનું બંનેનું આમ તો એક કોમ્યુનિકેશન હોય છે, એકબીજાને પરસ્પર મદદરૂપ પણ બનતા હોય છે. પણ રાષ્ટ્રીય ભાવનાથી કદમ સાથે મિલાવીને સારી બાબત હોય તો એમણે સ્વીકારે છે. સાધુ મહાત્મા પણ એમ કહે કે અમે તો કોઈ માનતા નથી, કે અમે તો કોઈ પક્ષને નથી માનતા, તો એ બરાબર. પણ એ વાત કરે પણ એ રાષ્ટ્રને તો માને કે ન માને, એની ફરજમાં આવે કે ના આવે. તો રાષ્ટ્રીય સત્તાની સાથે એમણે વિચારપૂર્વક તો ચાલવું જોઈએ. બધાની ફરજ છે ને, કોણ કેવા કામ કરે છે એની સાથે કેની સાથે ચાલવું કે કેમ નહીં. અને ધર્મગુરુ છે એ દરેકની પાસે 25,000, 50,000, 1,00,000, 2,00,000ની સંખ્યા છે. અને એ વિચારક હોય, ગાડરીઓ પ્રવાહ નહીં, વિચારી શકે. અને આખર જે છે આ લોકશાહીમાં લોકમત છે એ જ મોટી સત્તા છે. લોકો જાતે વિચારે કઈ વસ્તુ સારી થાય છે ને કેમ થાય છે. અને બાપુ, હવે મારે આ ભગવામાં આવવું છે. ભગવો એટલે આમ તો ભગવો કલર,
આ સાધુ સંતોએ આ ભગવો કલર જ પસંદ કેમ કર્યો? આની હિસ્ટ્રી શું છે આની પાછળની? આ ગેરુવા અગ્નિ કલર છે, એટલે જેમણે જેમની વૃત્તિઓ જલાવી દીધી અને વૈરાગ્યના રંગમાં રંગાઈને એ કેસરી જે અગ્નિની જ્વાળા છે એવા બની ગયા છે, એને પોતા માટે કંઈ વૃત્તિ નથી. એટલે દેશ માટે પણ કામ કરતા હોય તો એ સૂત્ર એને પણ લાગુ પડે કે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પણ સમગ્ર સમાજ માટે. આ જે આપણે આઝાદી પ્રાપ્ત કરી 1857થી લઈને જે બળવો થયો ત્યાં સુધીના હજારો લોકો જે છે એ શહીદ થઈ ગયા, એણે કુરબાની જ ઓરી છે ને. ભગતસિંહજી, રાજ્યગુરુ, આ બધા જે છે એણે કુરબાની ઓરી છે. એટલે આપણે કેમ કહી શકીએ કે આ બધું સ્વાર્થમાં છે? હા, જે લોકો એનો દુરુપયોગ કરે તો કરે, એ તો ધર્મગુરુમાં આવું બનતું હોય છે, જે ન સમજે તો કરે છે. અને સાચી બાબતમાં એકબીજાએ સાથ સહકાર આપવો જોઈએ, સાચી બાબતમાં એકબીજાએ સાથ સહકાર આપવો જોઈએ. બાપુ, ભગવાનની વાત થઈ રહી છે એટલે મોદી સાહેબને હું યાદ કરી ચોક્કસ, કારણ કે અમે દરેક આશ્રમોમાં જઈએ, ધામોમાં જઈએ તો અનેક સાધુ સંતો મહંતોના ફોટા જોઈએ છે મોદી સાહેબ સાથે, અને દરેક મોટા સાધુ સંતોનું એક કોમ્યુનિકેશન સારું છે, મોદી સાહેબ સાથે અડી મળીને રહે છે, સાહેબનો સંબંધ પણ સારો છે મોદી સાહેબનો. વાત વચ્ચે વાત બાપુ એ કરવી છે, મોદી સાહેબ સાથે એટલા સંબંધો ઘાટ હોવા છતાં અનેક સાધુ સંતો આ ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો કેમ નથી અપાવી શકતા? જે લોકો કામ કરે એની પાસે અપેક્ષાઓ વધતી જાય હંમેશાને માટે. અમે હોસ્પિટલ ચલાવીએ છીએ મેડિકલ, તો લોકો કે તમે આયુર્વેદિક કરો ને આયુર્વેદિક, નેચરોપેથી કરો નેચરોપેથી. એટલે મેં નેચરોપેથી હોસ્પિટલની સ્થાપના કરાવી લોકો દ્વારા. લોકો કે આયુર્વેદિક કરો ને બાપુ. એટલે અમારા વોલેન્ટિયરો પૂછે કે બાપુ આપણને જ કેમ આ લોકો બધા કે, મેં તમે કરો છો એટલે કહે છે, સમજી ગયા. પણ એ એકાએક બધું નથી થતું, એ લક્ષમાં પણ હોય પણ ક્રમે ક્રમે કરીને થાય. એમ મોદી સાહેબ પાસે અપેક્ષાઓ વધી છે. હવે એ રોડ રસ્તા નથી, પાણીનું નથી, એટલે આ સમસ્યાઓ છે. મોટી એ છે કે આપણી વસ્તી બહુ મોટી છે ભારત દેશની. આ જહાજને ફેરવવું હોય, ટન લેવું હોય ને તોય ઘણો ટાઈમ જોઈએ. એટલે એ વસ્તુ એવું નથી માનતો કે એના ધ્યાનમાં ન હોય. એણે 370ની કલમ હટાવી. એક નિયમ છે કે તમે સાચી વાત છે તો સંતોએ, વડલો સારો હોય તો એ વાત કરી કે વડલો બહુ ઘટાટોપ હતો એમ, એને સારા કામ કરે એને પીઠ થાબડવી એમ. વ્યક્તિગત રીતે હું એમ નથી કે કોઈનો પ્રશંસક છું કાતે, પણ સારી વાત છે એ સ્વીકારવી જોઈએ. તો એમણે 370ની કલમ હટાવી, એમણે નાગરિકત્વનો કાયદો ઘડ્યો, એમણે પાકિસ્તાન જઈને આતંકવાદીઓ માટે જે પગલું ભર્યું આ પ્રશંસનીય છે. ગુજરાતમાં હાલતાને ચાલતા કર્ફ્યુ લાગી જતી હતી, અને એ હવે આજની પેઢીને ખબર નથી 20 વર્ષની અંદર કર્ફ્યુ શું છે. 20 વર્ષથી ઉપરના હોય ને તો એ ખ્યાલ હોય કે અમદાવાદ જઈને પાછો આવે ને તો એ ખબર પડે કે ઘરે આવ્યો એમ. આવી પરિસ્થિતિ બધી હતી. અને એ ઉપરાંત રામ જન્મભૂમિ શિલાન્યાસ કર્યો, એટલે એક માટે નહીં, બીજું આપણે જાણતા નથી. એમણે વિશ્વ લેવલમાં જઈને જે કમિટમેન્ટો કર્યા છે એના 50% કામ થાય ને તો એ ઘણું મોટું કામ થાય એમ હું આશાવાદી તટસ્થ રીતે છું. એણે મૈત્રીનો હાથ લાંબો કર્યો, રાફેલ સૈન્યમાં દાખલ થયું, એણે ડીઝલ ક્યાં પુરાવ્યું આવતી વખતે? અબુધાબીમાં, ઇસ્લામિક કન્ટ્રી હોવા છતાંય. એટલે હકીકત કહેવાનું તાત્પર્ય એ છીછરા માણસમાં હોય એ ભેદરેખા ઉડાડતા હોય. અને હું પણ નથી માનતો કે હિન્દુ મુસલમાન વચ્ચે મતભેદો ઊભા થાય, એ દેશને વફાદાર રહીએ અને બધા સાથે હળી મળીને રહીએ. પણ એણે જે કામ કર્યા છે, રોડ રસ્તાની સ્થિતિ શું હતી, પાણીની સ્થિતિ શું હતી, એટલે એમાં ફેરફારો થયા છે એ આપણે સ્વીકારો. બાકી એક ઘર હોય તો એમાં 5 મત થાય, એટલે બધાએ કંઈ વ્યવસ્થિત હશે એવું નથી કહેવાનું, પણ એની રાષ્ટ્રભાવનામાં કોઈ શંકા નથી આવતી. બાપુ, હજી ઘણી વાતો કરવી છે, સમયની પાબંદી છે, થોડી આધ્યાત્મિક પરંપરાની પણ મારે વાતો કરવી છે,
આપના સંત પરંપરાની. આગળના પડાવની અંદર બાપુ ફરી વાર મળીએ આપણે.